પ્રેરિતોના કૃત્ય એનો તેરમો અધ્યાય પ્રેરિતોના કૃત્ય અધ્યાય તેરમો હવે અંત્યોકમાં જે મંડળી હતી તેમાં કેટલાક પ્રબોધકો તથા ઉપદેશકો હતા એટલે બારનાબાસ સિમિયોન જે નિગર કહેવાતો હતો તે કુરેનનો લુકિયસ હેરોદ રાજાનો દુધભાઈ મનાહેમ તથા શાઉલ તેઓ પ્રભુની ઉપાસના અને ઉપવાસ કરતા હતા ત્યારે પવિત્ર આત્મા તેઓને કહું કે જે કામ કરવા સારું મેં બારનાબાસ તથા સાઉલને બોલાવ્યા છે તે કામને માટે તેઓને મારે માટે જુદા પાડો ત્યારે તેઓ ઉપવાસ તથા પ્રાર્થના કરીને તેઓ પર હાથ મૂકીને તેઓને વિદાય કર્યા એ પ્રમાણે પવિત્ર આત્માના મોકલવાથી તેઓ સલુકી તેઓ ત્યાંથી વાહનમાં બેસીને સૈપ્રસ ગયા તેઓ સલામીસ આવ્યા ત્યારે તેઓએ યહુદીયાના સભા દેવનું વચન પ્રગટ કર્યું યોહાન પણ સેવક તરીકે તેઓની સાથે હતો તેઓ તે આખો બેટ ઓળંગીને પાફસ ગયા ત્યાં આગળ બરીયસુ નામનો એક યહુદી તેઓને મળ્યો તે જાદુગર તથા દંભી પ્રબોધક હતો બેટનો હાકેમ સર્ગિયુસ પાઉલ જે બુદ્ધિશાળી માણસ હતો તેની સાથે તે હતો તે હાકેમે બારના બાદ સાઉલને પોતાની પાસે બોલાવીને દેવનું વચન સાંભળવાની ઈચ્છા બતાવી પણ આલીમાસ જાદુગર કેમ કે તેના નામનો અર્થ એ જ છે તે હાકેમને વિશ્વાસ કરતા અટકાવવાની મતલબથી તેઓની સામે સામો થયો પણ સાઉલ પણ સાવલે તે પાઉલ પણ કહેવાય છે પવિત્ર આત્માથી છે થઈને તેની સામે એકી નજરે જોઈને કહ્યું કે અરે સર્વ કપટ ત્યાં સર્વ કાવતરી ભરપૂર શૈતાનના દીકરા અને સર્વ ન્યાયપ્રણના શત્રુ શું પ્રભુના પાધરા માર્ગને વાંક કરવાનો તું મૂકી દઈશ નહીં હવે જો પ્રભુનો હાથ તારી વિરુદ્ધ છે કેટલીક મુદત સુધી તું આંધળો રહેશે અને તને સુરજના દર્શન થશે નહીં ત્યારે એકાએક ધુમ્મર અંધકાર તેના પર આવી પડ્યા અને હાથ પકડીને પોતાને દોરે એવાની શોધ કરવા માંડી જેમ જોયું ત્યારે તેના પ્રભુ બોધથી પામીને વિશ્વાસ કર્યો પછી પાઉલ તથા આવ્યા હવે તેઓને મૂકીને યરુસાય પાછો ચાલ્યો ગયો પણ તેઓ પરગેથી આગળ જતા પીસીડીયા અંત્યોખ અંતોખ આવ્યા અને વિશ્રામ વારે જઈને બેઠો નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોના વચનોનું વાંચન પૂરું થયા પછી સભાસ્થાનના અધિકારીઓએ તેઓને કહેવડાવી મોકલ્યું કે ભાઈઓ જો તમારે લોકોને બોધરૂપી કંઈ વાત કહેવી હોય તો કઈ સંભળાવો ત્યારે પાવલે ઉભા થઈને અને હાથે કરીને બોલ્યો ઓ ઈસરાયલી માણસો તમે દેવનું ભય રાખનારાઓ સાંભળો આ ઈસરાયેલી લોકોના દેવે આપણા પૂર્વજોને પસંદ કર્યા અને તેઓ મિશ્ર દેશમાં રહેતા હતા ત્યારે તેણે તેઓને આબાદ કર્યા અને તે તેઓને ત્યાંથી પરાક્રમી હાથ વડે કાઢી લાવ્યો તેણે એક વર્ષ સુધી અરણ્યમાં તેઓની વર્તણૂક સહન કરી અને કર દેશમાંના સાત રાજ્યોના લોકોનો નાશ કરીને તેણે તેઓનો દેશ આશરે ચારસો વર્ષ સુધી તેઓને વતન તરીકે આપ્યો એ પછી તેણે સમુએલ પ્રબોધકના વખત સુધી તેઓને ન્યાયાધીશો આપ્યા ત્યાર પછી તેઓએ રાજા માગ્યો ત્યારે દેવે ચાળીસ વર્ષ સુધી બિન્યામીનના કુળનો કીશનો દીકરો શાઉલ તેઓને રાજા તરીકે આપ્યો પછી તેને દૂર કરીને તેના દાઉદને તેણે તેના સંબંધી સાક્ષી આપી કે મારો એક માણસ એટલે દીકરો દાઉદ મને મળ્યો છે તે મારી બધી ઈચ્છા પૂરી કરશે એ માણસના વર્ષમાંથી દેવ વચન પ્રમાણે ઈસરાયલને સારું એક તારનારને એટલે ઈસુને ઉભો કર્યો છે તેના આવ્યા અગાઉ યૌહાને સગડા ઈસરાયલ લોકોને પસ્તાવવાનું બાપતિશમાં પ્રગટ કર્યું હતું યોહાન પોતાની દોડ પૂરી કરી રહેવા આવ્યો હતો એ દરમિયાન તે બોલ્યો કે હું કોણ છું એ વિશે તમે શું ધારો છો હું તે નથી પણ જુઓ એક જણ મારી પાછળ આવે છે કે જેના પગના ચંપરની વાદરી છોડવાને હું યોગ્ય નથી ભાઈઓ ઇબ્રાહીમના વંશજો જો તથા તમારા મારા દેવનું ભય રાખનાર આપણી પાસે તારાની વાત મોકલવામાં આવી છે કેમ કે યુરૂસાલેમના રહેવાસીઓએ તથા તેઓના અધિકારીઓએ તેને વિશે તેવા પ્રબોધકોની જે વાતો હરેક વિશ્રામ વારે વાંચવામાં આવે છે તેમને વિશે પણ અજ્ઞાન હોવાથી તેને અપરાધી ઠરાવીને તે ભવિષ્યની વાતો પૂર્ણ કરી મોતની રીક્ષા થાય એવું કંઈ કારણ તેઓને મળ્યું નહીં તેમ છતાં પણ તેઓએ પિલાતને તેને મારી નાખવાની વિનંતી કરી તેને વિશે જે લખેલું હતું તે સગડું તેઓએ પૂર્ણ કર્યું ત્યારે વધસ્તંભ પરથી તેને ઉતારીને તેઓએ તેને કબરમાં મૂક્યો પણ દેવે મુલામાં ઉઠાડ્યો અને તેની સાથે ગાડીલથી યરુસાલામાં આવેલા માણસોને ઘણા દિવસ સુધી દર્શન આપતો રહ્યો અને તેઓ હમણાં લોકોની આગળ તેના સાક્ષી છે જે વચન આપણા પૂર્વજોને આપવામાં આવ્યું હતું તેની વધામણી અમે તમારી પાસે લાવ્યા છીએ કે ઈસુને પાછો ઉઠાડીને દેવે આપણા છોકરા પ્રત્યે તે વચન પૂર્ણ કર્યું છે અને તે પ્રમાણે બીજા ગીતમાં પણ લખેલું છે કે તું મારો દીકરો છે આ મેં તને જન્મ આપ્યો છે તેણે તેને મોયરામાંથી ઉઠાડ્યો અને તે ફરીથી કદી કમાણ પામશે નહીં એ વિશે તેણે કહ્યું છે કે દાઉદ પરના પવિત્ર અછળ આશીર્વાદો હું તમને આપીશ એ માટે તે ઠેકાણે પણ કહે છે કે તું પોતાના પવિત્રને લાગવા નહીં કે દાઉદ પોતાના જમાનામાં દેવની ઈચ્છા પ્રમાણે સેવા કરીને ઊંઘી ગયો અને તેને પોતાના પૂર્વજોની પડખે મુકવામાં આવ્યો છે અને તેને કૌવાણ લાગ્યું પણ જેને દેવે ઉઠાડ્યો તેને કૌવાણ લાગ્યું નહીં એ માટે ભાઈઓ તેને માલુમ થાય કે એના દ્વારા પાપોની માફી તમને પ્રવેશ કરવામાં આવે છે અને જે બાબતો વિશે નિયમ શાસ્ત્રીથી તમે ન્યાય ઠરી શક્યા નહીં તે સર્વ બાબતો વિશે હરેક વિશ્વાસ કરનાર તેના દ્વારા ન્યાય ઠરે છે માટે સાવધ રહો રખીને પ્રબોધકોના લેખોમાંનું આ વચન તમારા ઉપર આવી પડે કે ઓ તિરસ્કાર કરનારાઓ તમે જુઓ અને અચરત થાવો અને નાશ પામો કેમ કે તમારા સમયમાં હું એવું કાર્ય કરવાનો છું કે તે વિશે કોઈ તમને કહે તો તમે તે માનશો જ નહીં તેઓ સભા સ્થાનમાંથી નીકળતા હતા ત્યારે લોકોએ વિનંતી કરી કે આ તે વાતો ફરીથી અમને કહી સંભળાવજે સભા વિસર્જન થયા પછી યહુદીઓ તથા યહુદી થયેલા ધાર્મિક માણસોમાંના ઘણા પાઉલ તથા બારના પાછળ ગયા તેઓએ તેઓની સાથે વાત કરી અને તેઓને સમજાવ્યું કે દેવની કૃપામાં દ્રઢ રહેવું બીજા વિશ્રામવારે લગભગ આખું શહેર દેવનું વચન સાંભળવા એકઠું થયું લોકોની વેદની જોઈને યહુદીને અદેખાઈ આવી અને તેઓએ પાઉલની કહેલી વાતોની વિરુદ્ધ બોલીને દુર્ભાષણ કર્યું ત્યારે પાઉલે પાસે હિંમતથી કહ્યું કે દેવનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી પણ તમે તેનો નકાર કરો છો અને અનંત જીવન પામવાને તમે પોતાને અયોગ્ય ઠરાવો છો માટે જુઓ અમે વિદેશીઓ તરફ ફરીએ છીએ કેમ કે અમને પ્રભુએ એવું ક્રમ આપ્યો છે કે મેં તેને વિદેશીઓને સારું પ્રકાશ તરીકે ઠરાવ્યો છે કે તું પૃથ્વીના છેડા સુધી તારણ સાધક થાય એ સાંભળીને વિદેશીઓએ ખુશ થઈને દેવનું વચન તેટલા વિશ્વાસ કર્યો તે આખા પ્રાંતમાં પ્રભુની વાત ફેલાઈ ગઈ પણ યહુદીઓ ધાર્મિક તથા તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરીને પાઓલ તથા બારના સતાવણી કરાવી અને તેઓને પોતાની સરહદમાંથી કાઢી મૂક્યા પણ તેઓ પોતાના પગની ધૂળ તેઓની વિરુદ્ધ ખંખેરીને ઇકોનિયા ગયા શિષ્યો આનંદ તથા પવિત્ર આત્માથી ભરપૂર હતા